वेलकम बेक गुजरात विद्यापीठ कैम्पस में पोलिस प्रवेश पर विवाद थई गयो छे। विद्यापीठ में विद्यार्थियों पतंग उड़ावानो कार्यक्रम हतो। पोलीसे कैम्पस में घुसी विद्यार्थियों आई कार्ड मांगता होबाळो मची गयो। एक कलाकनी लांबी बबाल बाद आखरे आ मामलो शांत पड़ी शक्यो हतो। पोलीस परमिशन विना कैम्पस में घुसता विद्यार्थियों विरोध नोंधाव्यो हतो। जो कि आ समग्र मामले हुआपो थयो हतो अने पोलीसे आवीने विद्यार्थियों आई कार्ड मांगवानी प्रोसिजर शुरू करी हती के जेने लईने आ समग्र मामलो वधारे तूल पकड़ी गयो हतो। परंतु गुजरात विद्यापीठ कैम्पस में पोलीस प्रवेश पर विवाद थयो। आखरे विद्यार्थियों पतंग उड़ावी रह्या हता। आखरे आ कैम्पसना ज विद्यार्थियों छे के केम तेनी चकासणी करवा माटे पोलीसे आई कार्ड मांग्या हता अने तेने लईने आखरे होबाळो मच्यो हतो। एक कलाक सुधी आ लांबी बमबाल चाली अने त्यारबाद आ मामलो शांत पड़ी शक्यो हतो। आपणे जणावीए के पोलीस परमिशन विना कैम्पसमां घुसेला विद्यार्थीओए विरोध नोंधाव्यो हतो। आ समग्र मामले વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મિહિર। મિહિર, આ સમગ્ર મામલે આખરે હવે શું પરિસ્થિતિ સર્જાઈ છે? જય, આ જે આખી ઘટના છે સવારે 10:30-11 વાગ્યાની આસપાસની હતી। વિવાદ એવો હતો કે પોલીસને માહિતી મળી હતી કે અંદર વિદ્યાપીઠની અંદર કેટલાક વિદ્યાર્થીઓ ભેગા થયા છે અને તે સીએ જે એમેન્ડમેન્ટ બિલ છે, સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ, એનો વિરોધ કરી રહ્યા છે અને એ વિરોધના લઈને પતંગ ઉડાવવાના છે અને એની ઉપર સીએ અને એનઆરસીના વિરોધવાળા પતંગ ઉડાવવાના છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થયા છે। આવી માહિતી જ્યારે સ્થાનિક પોલીસને મળી ત્યારે આજુબાજુના બે પોલીસ સ્ટેશનની પોલીસ વિદ્યાપીઠની અંદર ધસી ગઈ હતી અને વિદ્યાર્થીઓ આ જોઈને ઉશ્કેરાઈ ગયા હતા કે પોલીસ તેમની ઉજવણી કરી રહ્યા છે ઉત્તરાયણની, ત્યારે તેમને રોકવા આવી રહી છે। બંને વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે લગભગ એકાદ કલાક સુધી તકરાર ચાલી હતી ત્યારે વિવાદ પણ સર્જાયો હતો। પોલીસે વિદ્યાર્થીઓના આઈકાર્ડ પણ ચેક કર્યા હતા કે આ લોકો ક્યાંથી આવ્યા છે, વિદ્યાપીઠના છે કે બીજે ક્યાંથી આવ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓનું સ્પષ્ટ કહેવું હતું કે તે લોકો મિત્રો અહીંયા મળી અને માત્ર ઉત્તરાયણની ઉજવણી કરવા આવ્યા છે। જ્યારે પોલીસ બીજે જેમને ઇનપુટ મળ્યા હતા તે રીતે તેમને રોકવા આવી હતી। તો લગભગ એકાદ કલાકની બંને વચ્ચે શાબ્દિક ટપાટપી પછી મામલો થાળે પડ્યો હતો અને પોલીસ ત્યાંથી નીકળી ગઈ હતી। વિદ્યાર્થીઓનું કહેવું હતું કે પોલીસે કોઈ પણ જાતની પરવાનગી વગર વિદ્યાપીઠ સંકુલમાં ઘૂસી ગઈ હતી અને વિદ્યાર્થીઓને રોકી રહી હતી। આખરે બંને વચ્ચે એકાદ કલાકની ચર્ચા બાદ સમાધાન થયું હતું અને પોલીસ ત્યાંથી નીકળી ગઈ હતી। જયેશ।